પૂછાયું હતું તો સૌથી વધારે 100 માર્ક્સમાંથી 38 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ પૂછાયું હતું. જી હવે મેથ્સ અને રીઝનિંગ વિદ્યાર્થીઓને સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. લાસ્ટ ટાઈમ 1 કલાકનું પેપર હતું, પણ આ સમયે 2 કલાકનું પેપર કરવામાં આવ્યું છે. તો ટાઈમ કન્ઝ્યુમિંગ થોડું ઓછું થશે, પણ એના માટે તમને જેટલું પણ હોઈ શકે પહેલાથી પેપર આપવાની ટેવ પાડો, જેટલું પણ હોઈ શકે ટેસ્ટ આપો. અલગ અલગ એકેડમીમાં અથવા તો ઘણી બધી સંસ્થાઓ આ બધી કરાવતી હોય છે ટેસ્ટ આપવાનું કામ. તો જેટલું પણ હોઈ શકે તમે પહેલાથી ટેસ્ટ આપવાની ટેવ પાડો. સબ્જેક્ટની જો વાત કરીએ તો મેથ્સ અને રીઝનિંગ એક એવા સબ્જેક્ટ છે જે વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અને જે સ્કોરિંગ સબ્જેક્ટ છે તો એક કાયદા જેવો, અત્યારે લો કરીને જે ખાલી એકમાત્ર કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક્ઝામમાં જ આવે છે, એ લો સબ્જેક્ટ તમારા માર્કમાં સ્કોર વધારી શકે છે. જી અને એના સિવાય પણ જો જોવા જઈએ તો સબ્જેક્ટ જીએસ ની અંદર હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ અને પોલિટી આ પાયાના સબ્જેક્ટો છે જી જે તમને મેરિટ સુધી લઈ જશે, અને મેરિટમાં નાખવા માટે તમને લો અને મેથ્સ અને રીઝનિંગ છે. એટલે તમે નિયર અબાઉટ પહેલાથી તૈયારી રાખો કે 100 માંથી 80 to 90 માર્ક્સ નું મારું કવર થઈ જવું જોઈએ, તો જઈને મેરિટમાં આવવાની તમારી સંભાવના રહેશે. જી બિલકુલ, એટલે હાર્ડ વર્ક જ નહીં, સ્માર્ટ વર્ક કરવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે તેના માટે. આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી, તેમનો સવાલ લઈશું. જી આપનો સવાલ જણાવશો. આપો મારે ડાયટ માટે અને રોજ કેટલું કિલોમીટર કેટલું રનિંગ કરવું એ પ્રશ્ન. જી બિલકુલ, મેઘલભાઈ આપણી સાથે જોડાયેલા છે. અત્યારે હાલ ડાયટ કયા પ્રકારનું હોવું જોઈએ મેઘલભાઈ, આ નજીકના સમયગાળામાં હવે જ્યારે પરીક્ષા આવી રહી છે ત્યારે, અને સાથે જ તૈયારીના ભાગરૂપે અત્યારે રોજનું કેટલું દોડવું જોઈએ? ડાયટમાં તો પહેલાં તમને પહેલાં પણ મેં જણાવી દીધું છે કે તમે તમારા ડાયટમાં પ્રોટીન લઈ શકો, કાર્બ્સ લઈ શકો અને ફેટ પણ લઈ શકો. એમાં સમજો પ્રોટીનની અંદર દાળ છે, પછી કઠોળ છે, બધી જ જાતના કઠોળ, અને અગર આપ નોનવેજ ખાતા હો તો ચિકન, બોઇલ્ડ એગ યા ફિશ એ પણ તમે એડ કરી શકો છો. અને ફિઝિકલ ટ્રેનિંગની વાત કરીએ તો આ તમારે એટલીસ્ટ વીકમાં 3 વખત તો રનિંગ કરવું જ પડશે. એમાં તમારે 5 કિલોમીટર રન જ્યારે તમે કરો છો ત્યારે ટાઈમિંગ રન કરવું પડશે કે તમે 5 કિલોમીટર કઈ રીતે કેટલા ટાઈમમાં કરી શકો છો. એ કર્યા પછી તમારે સ્પ્રિન્ટ મારવી જરૂર છે, 100 મીટર, 400 મીટર, 600 મીટર, કે જેથી તમને પોતાને ખબર પડશે કે તમારા બોડીના મસલ્સનો ફોર્સ કેટલો છે. બરોબર, એના પછી તમે થર્ડ ડે તમારા ફૂલ બોડીને સ્ટ્રેન્થન કરવું પડશે. જ્યાં સુધી તમે તમારા ફૂલ બોડીને સ્ટ્રેન્થન નહીં કરો ત્યાં સુધી મસલ્સ તમને શું કહેવાય કે રનિંગ કરવા માટે સપોર્ટ નહીં કરે. તો તમારે પાવર ટ્રેનિંગ, રનિંગ એન્ડ ટાઈમ રન આ ત્રણેય વસ્તુ તમારે કરવી પડશે, તો જ તમે ફિઝિકલ ટ્રેનિંગની અંદર કરી શકો છો પ્રોપર 25 મિનિટની અંદર. બિલકુલ, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આપણી સાથે મહીસાગરથી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે પોતાનો સવાલ લઈને, તેમની પાસે જઈશું. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હેલો. જી આપનો સવાલ જણાવશો. હેલો. હેલો, હા મેડમ. આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દો અને આપનો સવાલ આપ પૂછી શકો છો. હા મેડમ, એમ પૂછું છું કે મારી છોકરી છે એની ઉંમર કેટલી હોવી જોઈએ પીએસઆઈ ની ભરતી ના અંદર? જી મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, પીએસઆઈ ની ભરતી માટે ઉંમરનો શું ક્રાઇટેરિયા રહેલો છે મહિલા ઉમેદવારો માટે? મહિલા ઉમેદવારો માટે જો જોવા જઈએ તો સામાન્ય રીતે 35 વર્ષ હોય છે, પણ મહિલા ઉમેદવારને 5 વર્ષની એક્સ્ટ્રા છૂટ આપવામાં આવી છે, એટલે કે 40 વર્ષ સુધી. તો મેક્સિમમ ઉંમર 40 વર્ષ અને મિનિમમ ઉંમર પીએસઆઈ માટે 21 વર્ષ છે. જી બિલકુલ, આશા રાખીએ છીએ આપના સવાલનો જવાબ આપને મળી ગયો હશે. મેઘલભાઈ આપને એ સવાલ પૂછવાનો થાય કે હવે ડિસેમ્બરના લગભગ 1-2 વીક્સની અંદર આ પરીક્ષા આવી શકે છે, તો જે ઉમેદવારો છે એ લોકોએ પોતાનું રૂટીન કઈ રીતે રાખવું જોઈએ જેથી તેમની ઇમ્યુનિટી પણ જળવાઈ રહે અને કસોટીના દિવસે તેમનો સ્ટેમિના પણ જળવાઈ રહે? બસ પહેલાં તો તમે દરેક ઉમેદવારોને એક જણાવવા માંગીશ કે તમે તમારી બોડીને હાઇડ્રેટ દરેક 1/2 કલાકે હાઇડ્રેટ કરતા રહો. લીંબુ પાણી છે, પાણી છે, નારિયેળ પાણી છે, બધા ફ્રૂટ જ્યુસ છે એ બધું પીતા રહો, અને તમારા જમવાની અંદર સંપૂર્ણ બેલેન્સ ડાયટ કરો. પ્રોટીન લો, કાર્બ્સ લો, ફાઇબર લો અને પ્રોપર ટ્રેનિંગ, એટલે વીકમાં એટલીસ્ટ તમારે 3 થી 4 વખત ટ્રેનિંગ કરવી જરૂરી છે. જેમ જણાવ્યું એમ કે સ્પ્રિન્ટ ટ્રેનિંગ છે, લોંગ ડિસ્ટન્સ ટાઈમ રન છે, પ્રોપર બોડી સ્ટ્રેન્થનિંગ છે, આ બધું કરતું રહેવું જરૂરી છે. અને બને ત્યાં સુધી બહારના જંક ફૂડ અને બહારના જે વધારે મસાલાવાળા જે ખોરાક છે અવોઈડ કરો. એ લેવાથી શું થશે કે તમારા પેટમાં ખરાબી કે કોઈ આવી શકે છે, અને જ્યારે તમારે રન કરવાનું હશે તો ત્યારે તમે પ્રોપર રન નહીં કરી શકો. તો આટલી એક હું તમને ધ્યાન રાખવાનું જણાવીશ.
तो आ रूटीन आप फॉलो कर सको जेथी आप स्वस्थ रही सको ने आपनो स्टेमिना पर जळवाई रहे। सुरेन्द्रनगर थी आपनी साथे दर्शक मित्र जोड़ाया छे, तेमनो सवाल लईशु। नमस्कार, आपनो सवाल जणावशो। नमस्कार, અમારે ક્વેશ્ચન હતો કે પીએસઆઈ ટેકનિકલ ની જે એક્ઝામ છે એમાં ફિઝિકલ ટેસ્ટ કમ્પલસરી છે, એના ક્રાઇટેરિયા શું છે, કઈ રીતની ટેસ્ટ હોય છે? હા જી, મહેશભાઈ આપ જે મેડમ સવાલ પૂછી રહ્યા છે તેમનો જવાબ આપશો। સવાલ રિપીટ કરશો મેડમ? તેમનો સવાલ છે કે ફિઝિકલ પીએસઆઈ માટેની જે ટેકનિકલ ટેસ્ટ હોય છે તેના માટે શું ક્રાઇટેરિયા રહેલા હોય છે અને તેમાં શું શારીરિક કસોટી અનિવાર્ય હોય છે? શારીરિક કસોટી જ્યારે કોઈ વિદ્યાર્થી આપશે તો એ આપ્યા બાદ તાત્કાલિક એનું હાઇટ અને વેઇટ અને જે ચેસ્ટ છે એ માપવામાં આવે છે। પુરુષ ઉમેદવારો માટે ફુલાવ્યા વગર 74 અને ફુલાવ્યા સાથે 79 ચેસ્ટ માંગ્યું છે। એ ફિઝિકલ ક્લિયર કરવાની સાથે તાત્કાલિક એ લેવામાં આવે છે અને એમાં પણ પાસ થવું ફરજિયાત છે। એમાં પણ જો થોડુંક પણ પોઈન્ટ્સ માઇનસ થશે તાત્કાલિક એમાં ફેલ જાહેર કરી દેવામાં આવે છે। જી બિલકુલ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે અમદાવાદ થી, તેમનો પણ સવાલ લઈએ। નમસ્કાર, આપનો સવાલ જણાવશો। જી નમસ્કાર મેમ, જી મારી બેબી ની ઉંમર અત્યારે 18 વર્ષ ની નીચે છે, તો 18 વર્ષ પૂરા થયા પછી એમને અંદર ફોર્મ ભરી શકાય કે ચાલે? જી મહેશભાઈ, આપે સવાલ સાંભળ્યો? નરેશભાઈ જી, આપણી સાથે જે એક્સપર્ટ ઉપસ્થિત છે તેમને આપનો સવાલ રિફર કરી રહ્યા છીએ। મહેશભાઈ, આપે સવાલ સાંભળ્યો હશે, તેઓ પૂછી રહ્યા છે કે 18 વર્ષની તેમની ડોટરની ઉંમર છે, શું 18 વર્ષ પછી તેમની ડોટર અપીયર થઈ શકે છે પરીક્ષામાં, કે 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો તે પણ અપીયર થઈ શકે છે? ના, એક્ઝેક્ટ 18 વર્ષ એમાં એક ડેટ આપેલી છે કે ભાઈ 21/10 ના દિવસે એમનું ઉંમર 18 વર્ષ પૂરું થઈ જવું જોઈએ। તો એ દિવસે જો એમનું 18 વર્ષ પૂરું થઈ જતું હોય તો પછી એ અપીયર કરી શકે છે, પણ એની જે લાસ્ટ ડેટ હતી એ લાસ્ટ ડેટ જે હતું 9 તારીખે નીકળી ગયું છે, તો એને ફોર્મ ભર્યું છે કે નહીં એ એના ઉપર આધાર રાખે છે। જી બિલકુલ, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે। આપણી સાથે રાજકોટથી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નમસ્કાર, આપનો સવાલ જણાવશો। મેડમ, મારે છે ને 9 તારીખે ફોર્મ ભરવાનું હતું, હું એકચ્યુઅલી 5 દિવસથી બારગામ હતી પણ સાઇટમાં લોડેડ હતું, તો મારે આજે કે કાંઈ ફોર્મ ભરી શકાય એમ છે કાંઈ? જી મહેશભાઈ પૂછી રહ્યા છે કે ફોર્મ ભરવાનું તેમને રહી ગયું છે, તેઓનું શેડ્યુલ ટાઈટ હતું અને તેઓ ફોર્મ ભરવાનું તેમનાથી રહી ગયું છે, હવે એવી કોઈ તેમના માટે સ્કોપ ખરો કે જ્યાં તેઓ ફોર્મ ભરી શકે છે? જો જોવા જઈએ તો આ ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા છે કે એ લોકોએ ફોર્મ ભરવાનું રહી ગયું છે, તો હવે લાસ્ટ ટાઈમ જો પીએસઆઈ ની વાત કરીએ તો એ લોકોએ ફરીથી ટાઈમ એક્સટેન્ડ કર્યું હતું। આ વખતે કોન્સ્ટેબલમાં હસમુખ પટેલ સાહેબે કહી દીધું છે કે છેલ્લી તારીખ જે છે એ હવે આગળ વધશે નહીં। જો ઘણા બધા વિદ્યાર્થીઓ એકવાર અરજી કરે તો શાયદ થઈ શકે છે, બાકી એક સાથે અરજી જ્યાં સુધી ના જાય એમની પાસે ત્યાં સુધી ટાઈમ વધવાનો કોઈ ચાન્સીસ નથી। તો એક સાથે વેઇટ કરો, અરજી કરો કે ભાઈ ટાઈમ વધારે, સર્વર હેક થઈ ગયું હતું એના કારણે, તો શાયદ હોઈ શકે કે ટાઈમ વધી જાય। જી બિલકુલ, અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે કદાચ ટાઈમ તેઓ એક્સટેન્ડ ન કરી શકે, કારણ કે એકમાત્ર જો સમસ્યા હોય તો, જો ઘણા બધા કલેક્ટિવલી આ વાત મૂકે તો કદાચ ટાઈમ એક્સટેન્ડ કરી શકે છે। આપણી સાથે અત્યારે હાલ ખેડાથી જોડાઈ ગયા છે દર્શક મિત્ર પોતાનો સવાલ લઈને, નમસ્કાર, આપનો સવાલ જણાવશો। તો તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે ટેકનિકલ કારણોસર. મહેશભાઈ, જે રીતે ઘણા બધા દર્શક મિત્રો અથવા ઘણા બધા ઉમેદવારો હોય છે ગણિત અને રિઝનિંગના જે સવાલો હોય છે તેનાથી તેઓ ડરી જતા હોય છે, તો ઉમેદવારોને એવું પણ થતું હોય છે કે એ બધા સવાલોને સાઈડમાં મૂકી દઈએ અને બીજા બધામાં જો તેઓ સ્કોરિંગ કરી લે તો તેનાથી તેમના મેરિટ પર કોઈ અસર પડતી હોય છે? જનરલ નોલેજ અને કાયદા જેવા સબ્જેક્ટોને સોલ્વ કરી લો અને ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ પર જાઓ તો શું જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટના જે છે ટાઈમિંગ બહુ ઓછા જાય છે અને ત્યાર પછી મેથ્સ રીઝનિંગમાં ટાઈમ વધે છે। લોકો શું કરતા હોય છે કે લાલચમાં કે ભાઈ મેથ્સ રીઝનિંગ અમે સોલ્વ કરી લઈશું અને એના ચક્કરમાં એ ટાઈમ વધારે આપી દેતા હોય, એક સવાલ 70-75 સેકન્ડ મળશે, તો 70-75 સેકન્ડ ની અંદર જો જનરલ નોલેજ ના સબ્જેક્ટો ની વાત કરીએ તો એ 15-20 સેકન્ડ કે 25 સેકન્ડમાં પૂરું થઈ જતું હોય છે, જયારે મેથ્સ રીઝનિંગ ની અંદર 2-3 મિનિટ લાગે છે। તો પહેલા જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટો સોલ્વ કરી લેવાય, ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ ઉપર જવાનું હોય, અને મેથ્સ અને રીઝનિંગમાં પણ ઘણા બધા શોર્ટકટ્સ વગેરે હોય છે, તો એની પ્રેક્ટિસ તમે જેટલું પહેલાથી કરતા રહેશો એટલું તમને ફાયદા એક્ઝામમાં થશે, અને મેરિટમાં તો એમાં ફરક પડી જ જાય છે કે જો તમારું મેથ્સ અને રીઝનિંગમાં ટાઈમ આપી દીધું અને જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટમાં તમે ટાઈમ નહીં આપી શક્યા તો તમારું પેપર રહી પણ જતું હોય છે। જી બિલકુલ,
આ લગભગ મોટા ભાગના જે ઉમેદવારો હોય છે એમને આ જ પ્રોબ્લેમ થતો હોય છે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. બિલકુલ મેઘલભાઈ, મહિલાઓ માટે 1600 મીટર ની જે દોડ છે તે કેટલા સમયમાં પૂરી કરવાની રહેતી હોય છે? કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે શારીરિક કસોટી છે એમાં મહિલા ઉમેદવારોએ પોતાની 1600 મીટરની જે દોડ છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. જી, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. રાજકોટથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે પોતાનો સવાલ લઈને. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હા મેડમ, આપણે આ એક પ્રશ્ન છે, છોકરાઓને એક સાથે કેટલા જણાને એક્ઝામમાં દોડાવતા હોય? જી મેઘલભાઈ, આપને મહેશભાઈ આપને પૂછવા માંગીશું કે એક સાથે કેટલા લોકો આ દોડમાં ભાગ લેતા હોય છે? શારીરિક કસોટી હવે તો પહેલા લેવામાં આવનાર છે, ત્યારે કેટલા લોકો એક સાથે દોડતા હોય છે તેવું પૂછી રહ્યા છે. યસ, લાસ્ટ ટાઈમ જો વાત કરીએ તો જેટલી પણ અત્યાર સુધી એક્ઝામો લેવાયેલી છે એમાં એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓને દોડાવવામાં આવે છે. તો એના માટે જેટલું પણ હોઈ શકે તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ. દાખલા તરીકે તમે 1600 મીટરની તૈયારી કરો છો તો તમને ટ્રાય કરવાનું કે 1600ની જગ્યાએ 1700 મીટર પહેલા તૈયારી રાખો, કેમ કે 200 લોકો એક સાથે દોડવાના હોવાના કારણે થોડા મેદાનથી તમને આગળ સાઈડ નીકળીને તમને રનિંગ કરવું પડે, તો જઈને બાકીના વિદ્યાર્થીઓથી આગળ નીકળી શકશો. સેમ ટુ સેમ પુરુષોમાં છે 5 કિલોમીટરમાં, કે એમાં પણ વિદ્યાર્થીઓ વધારે હોવાના કારણે 200 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે દોડતા હોવાના કારણે તમને ગ્રાઉન્ડમાં થોડું વધારે જ મહેનત કરવી પડે કે 5 કિલોમીટરની જગ્યાએ 5.25 કિલોમીટર કે 5.5 કિલોમીટર, કેમ કે જેમ જેમ તમે ગ્રાઉન્ડના બહાર સાઈડ જશો તમારું જે રાઉન્ડ છે એ વધતું જશે. આપને પૂછી રહ્યા છે, પહેલા ફીસ ભરી દીધી છે સૌથી પહેલા જ તેમણે, અને અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે શું તેમણે અલગથી ફીસ ભરવી પડશે? આપણી સાથે મેઘલભાઈ જોડાયેલા છે. મેઘલભાઈ, એક સવાલ આપને એ પૂછવા માંગીશું કે અત્યારે હાલ જે ઉમેદવારો છે એ લોકોએ કયા કયા ફૂડ એવા છે, ફૂડ હેબિટ્સ એવી છે કે જેને અવોઇડ કરવી જોઈએ? જેટલા બી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં જે શારીરિક કસોટી આપી રહ્યા છે બધાને એક જણાવવા માંગીશ કે બહારના જંક ફૂડ તમે એવોઇડ કરો, જેમ કે દાબેલી, વડાપાઉ છે, બહુ મસાલાવાળું, વધારે તેલવાળો ખોરાક તમે અવોઇડ કરો, કેમ કે એનાથી શું થશે, તમારું પેટ ખરાબ થવાની શક્યતા વધી જશે. અને બીજું કે એને તમે તમારા બોડીને પ્રોપર હાઇડ્રેટ કરો, જેમ કે લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, ફ્રૂટ જ્યુસ છે યા ફ્રૂટ ડીશ છે તમે લઈ શકો, પ્રોટીન ખાઈ શકો છો. અને બને ત્યાં સુધી બહારના જંક ફૂડ એવોઇડ કરો અને પ્રોપર બેલેન્સ ડાયટ કરો તો તમને આગળ ફિઝિકલ ટ્રેનિંગમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. અને બીજું એક વસ્તુ એવું કહેવા માંગીશ કે ખાલી પેટે ક્યારેય ફિઝિકલ એક્ઝામમાં દોડતા નહીં, કેમ કે એની પહેલાં તમે કેળું કે કોઈ પણ ફ્રૂટ, કેળું યા તો ખજૂર આ ખાઈ શકો છો, અને પ્રોપર તમે હાઇડ્રેટ કરેલું હશે તો આગળ રનિંગમાં તમારું બોડી ડિહાઇડ્રેટ નહીં થાય અને મસલ્સમાં ક્રેમ્પ નહીં આવે એની શક્યતા નહીવત થઈ જશે. જી બિલકુલ. અત્યારે હાલ આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. સાહેબ, હવે મારે એ કહેવું છે કે 200 છોકરા જે રનિંગ કરતા હોય એ દરમિયાનમાં શું ખ્યાલ આવે કે આને 2 રાઉન્ડ માર્યા છે? જી, આપણી સાથે મહેશભાઈ આપના સવાલનો જવાબ આપશે. મહેશભાઈ, કઈ રીતે ખ્યાલ આવે કે જે ઉમેદવાર છે, કારણ કે એક સાથે 200 ઉમેદવારો દોડ લગાવી રહ્યા હોય છે, તો કઈ રીતે માપદંડ હોય છે, કઈ રીતે તેનું માપ કાઢવામાં આવતું હોય છે? એમાં શું હોય છે કે મારા કરતા વધારે સારો જવાબ